બીજી કવિતા રજૂ કરું છું, જેનું ટાઇટલ છે બોડી લોશન. આ મારા માતુશ્રીને મેં અર્પણ કરેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલાબી ઠંડીની શરૂઆત. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલાબી ઠંડીની શરૂઆત માની ગુલાબી વહાલની યાદ. અહીં શહેરમાં રહીને પણ તન મનને ફરી વળી. હવે તો લાગણીઓ પણ ખેંચાઈને ફાટવા માંડી હતી સૂકી ત્વચાની જેમ. આજે પણ શોધું છું હું માની હૂફનું બોડી લોશન. મારા માતૃશ્રીની જેમ દુનિયાની દરેક માને મારી આ કવિતા અર્પણ છે. એનું ટાઇટલ પણ છે માં. આજે મંદિરેથી પ્રસાદમાં કેરી આવી હતી. માએ તેને કાપી બધા ભાઈ બહેનોને વેચી. મોટી બહેને પોતાના ભાગમાંથી તેની અડધી ચીરી કરી માને આપી. માના હોઠ મલક્યા. ત્યાં તો ફળિયાના ઝાડ પર બાંધેલ પાણીની ઠીપ પર એક ચકલી પોતાના બચ્ચાઓ સાથે પાણી પીવા આવી. પણ પાણી ઓછું હતું. બચ્ચાઓએ પીધું. માં જોઈ રહી. ત્યાં જ ચીના અવાજ સાથે એ બધી જ ફૂર ઉડી ઝાડની ડાળ પર, કારણ કે એક વાનરમાં પોતાના બચ્ચાને લઈને ત્યાં પાણી પીવા આવી. પરંતુ પાણી તો એવામાં માએ હાથ લાંબો કરી પોતાના ભાગની કેરી તેને આપી. વાનર માએ તે હાથમાં લઈ જોઈ સૂંઘી અને પછી બાળ વાનરને આપી. ત્યાં નાનકો બોલ્યો, માં હવે તમે. માએ ઊભા થતા તેના માથા પર હાથ ફેરવી બોલી, જય શ્રી કૃષ્ણ, અને અંદરથી પાણી લાવી તેણે ઠીબમાં નાખ્યું.